सोखड़ा के पूज्य हरिप्रसाद स्वामी जी का कल अंतिम संस्कार किए जाने वाला है, जिसके चलते आज हरिधाम सोखड़ा मंदिर में शहर की सांसद और साथ ही कई बड़े राजकीय नेता हरिप्रसाद स्वामी जी के अंतिम दर्शन के लिए पहुंचे। सोखड़ा के हरिप्रसाद स्वामी जी के अंतिम दर्शन के लिए पिछले 4 दिनों से कई बड़े बड़े नेता पहुंच रहे हैं। ऐसे ही कल रात को गुजरात राज्य के गृह मंत्री प्रदीप सिंह जाडेजा और वडोदरा शहर पुलिस कमिश्नर शमशेर सिंह स्वामी जी के अंतिम दर्शन के लिए सोखड़ा पहुंचे थे, तो वहीं आज भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटिल जी, सांसद रंजन बेन भट्ट, भाजप प्रदेश पूर्व अध्यक्ष जीतूभाई वघाणी, प्रदेश संगठन महामंत्री भीखूभाई दलसाणिया, प्रदेश महामंत्री भार्गवभाई भट्ट, वडोदरा महानगर अध्यक्ष विजय शाह, मेयर केयूर रोकड़िया और महानगर के कई महामंत्री सोखड़ा हरिप्रसाद स्वामी जी के अंतिम दर्शन के लिए पहुंचे। इन सभी की ओर से हरिप्रसाद स्वामी जी को याद कर उनके निधन पर शोक जताया गया। सोखड़ा ना जो हरिप्रसाद स्वामी जी है, एक क्रांति करवाने सफल प्रयत्न करे, युवाओं ने व्यसन मुक्ति करा माटे अने आत्मीयता थी जोड़ा माटे ना जेमनो प्रयत्न हतो ये खूबज महत्वनो हतो, एटला माटे के युवानो कोई खोटी दिशा में आगळ वधी जाए, स्वच्छता तरफ आगळ वधे, एना बदले आध्यात्मिकता तरफ वधे, व्यसन मुक्ति तरफ वधे, एना माटे एमणे जे तनतोड़ प्रयत्न कर्यो ये सफल रह्यो અને એના કારણે ખૂબ સારા પરિણામો સમાજને પણ મળ્યા છે। બીજો ભાર એમણે શિક્ષણ ઉપર મૂક્યો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શિક્ષણ સંસ્થાઓ અને એ પણ ખૂબ સારું શિક્ષણ કાર્ય કરી શકે એ પ્રકારની એમણે વ્યવસ્થા ઊભી કરી, અને ધાર્મિક સ્થળમાં શિક્ષણનું કાર્ય એ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં પણ એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એ પણ ખૂબ મોટો એમણે શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન પોતાના સમયમાં આપ્યું છે। એમણે હિન્દુત્વના અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સજાગતાપૂર્વક ખૂબ મોટું યોગદાન આપતા રહ્યા છે। એમનો સૌમ્ય સ્વભાવ, બધાને સાથે રાખવાનો જે એમનો સફળ મંત્ર કહી શકાય, એના કારણે એમણે ખૂબ ધીરેથી પરંતુ મક્કમતાથી આગળ વધતા ગયા અને એક એમ્પાયર એમણે એમાં ઊભું કર્યું, અને એમ્પાયરનો ઉપયોગ સમાજને ઉપયોગી થાય, સમાજ માટે થાય એવો એમણે સતત પ્રયત્ન કરે છે। આજે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી આપણી વચ્ચે સદેહ નથી, પરંતુ એમણે ચાતરેલો ચીલો એ આપણને આગળ વધવા માટે ખૂબ સારી દિશા બતાવશે। એમણે કરેલા કાર્યોની સુવાસ એ વર્ષો સુધી રહેવાની છે, અને એટલે જે દરેકના એમના ભક્તજનોના સૌના દિલો દિમાગ ઉપર છવાયેલા રહેવાના છે। એમની યાદ, એમણે આપેલા સંસ્કાર, એના કારણે દરેક વ્યક્તિ, એમણે જે વ્યક્તિ વિશેષનું ઘડતર કર્યું છે એના કારણે લોકો કોઈ પણ અનિતિના માર્ગે જતા પહેલાં એમણે ચિંધેલા માર્ગે જવાનો પ્રયત્ન કરશે, એના કારણે જે આપણી સમાજની રચના છે એ સમાજની રચના ટકી રહેશે, વધુ મજબૂત થશે એવો એમણે જે પ્રયત્ન કર્યો છે, ખરેખર ખૂબ મહત્ત્વના પ્રયોગ એમણે એના દ્વારા કર્યા છે। અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આજે ધામમાં પહોંચ્યા છે, આપણી વચ્ચે નથી, પરંતુ એમણે કરેલા કામો આપણને સતત એમની યાદ અપાવતો રહેશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।